हरिओम बाळको धोरण छे आपनो जुनियर केजी अने विषय छे आपनो गणित। गणित विषय में आपणे एकड़ थी दस अंक शीख्या, एना पछी बीजा सत्र में आपणे बे एकड़ा अग्यार पण नोट में शीखी गया छीए। आज आपणे गणित अभिनव लेखन एटले कि स्वाध्याय पोथी में बे एकड़ा अग्यार लखवाना छे। बे एकड़ा अग्यार शुरुआत में स्वाध्याय पोथी में डाबी बाजू अने जमणी बाजू वर्गकाम घरकाम એટલું આપણે લખતા આજે હવે જ્યારે બે એકડા અગિયાર લખવાના થાય છે એક જ પાના પર ઉપર અને નીચે, તો આજે આપણે સ્વાધ્યાય પોથીમાં બે એકડા અગિયાર લખવાના છે। ડાબી બાજુ ચિત્ર આપેલા હશે, એમાં પેન્સિલથી લીટી કરીને ગણવાના છે અને પછી આપણે બે એકડા અગિયાર લખવાના। અંક હોય તો એમાં પણ ડાબી બાજુમાં એ દરેક અંકના ચિત્ર આપેલા હોય છે, એના ઉપર આપણે ગણતરી કરતા શીખવાનું અને પછી આપણે જે અંક હોય એ લખવાના છે। ચાલો ધોરણ છે આપણું જુનિયર કેજી, અને વિષય છે આપણો ગણિત। ચાલો કાંઈ માટે મેં એમને કહું છે બોલો અને લખો, આપણે જે કોઈ મૂળાક્ષર લખીએ એને બોલીને જ, અંક હોય એને પણ બોલીને લખો, મૂળાક્ષર હોય એને પણ બોલીને લખો। કાયમ માટે બોલીને લખવાની ટેવ પાડો। અંક આપણે લખવાના છે તો એમાં આપણે લખીએ કે બોલો અને અગિયારનો અંક લખો। ચાલો તારીખ પણ આપણે રોજે રોજ લખવાની છે। આપણે ચોરસ ખાનાવાળી નોટ બનાવીએ। આજે તો આપણે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે પણ ચોરસ ખાનામાં જ એક ખાનું છોડીને આપણે લખવાનું। સ્વાધ્યાય પોથીમાં ખાનું છોડવાનું નથી, નોટમાં લખીએ ત્યારે ખાનું છોડીને લખવાનું। શીખવાડ્યું છે, અગિયાર થી વીસ પણ સરળ છે,
खाली आगर एकड़ी 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 लगता जाओ एमा बाजू मा एक बे त्रण चार पांच छ सात आठ नौ એટલે 11 12 14 15 16 17 18 19 થશે અને નીચે આ છેલ્લે આવે બગડે મીંડે 20 સરળ છે સરળતાથી આપણે શીખવાનું છે ચાલો નોટમાં આપણે લખાવવાનું છે બોલો અને 11 નો અંક લખો સાથે તારીખ પણ અને બીજું કે આ રીતે પેનથી નોટના એક પાનામાં આગળ અને પાછળ 11 લખાવો પછીના જે ખાના છે એમાં તમારે બોલીને લખવાનું છે ભાઈ કે 2 એકડા 11 2 એકડા 11 2 એકડા 11 બે એકડા અગિયાર 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 તો આજનું આપણું લેખન કાર્ય છે સ્વાધ્યાય પોથીમાં 2 એકડા 11 લખવાના છે એમાં પણ તારીખ લખવાની રોજે રોજ આપણે લેખન કાર્ય કરીએ ત્યારે ચાલો હવે આપણે નવું શીખવાની સાથે સાથે આગળ જે શીખી ગયા છીએ એના ઉપર રોજે રોજ આપણે નજર કરવાની ચાલો એકડ એક વહન બે ત્રણ ત્રણ જોગણી ચાર પાંચણી પાંચ છગણી છય સાતણી સાત આઠણી આઠ નવણી નવ એકડે મીંડે દસ ચાલો આટલું આપણે શીખ્યા એકડે મીંડે દસ હવે નવા સત્રમાં એટલે કે બીજા સત્રમાં 11 થી 20 આપણો જુનિયર કેજીનો કોર્સ 1 થી 20 ચાલો અહીંયા પણ આપણે રોજ રોજ નજર કરતા રહેવાનું તો એમ કરતા પણ અંકની ઓળખ આપણને થઈ જાય વિદ્યાર્થી લખે છે પણ એને ઓળખ હોતી નથી ત્યાં એના માર્ક્સ કપાય છે મૌખિક પરીક્ષામાં અને એટલે જ મેમ તમને રોજે રોજ 1 થી 20 બોલાવે છે અને લખવાનું પણ કહું છું શરૂઆતથી જ મેં કહું છે નોટના એક પાનામાં આજે 1 થી 10 લખો પછી એના પછીના દિવસે પછીના એમ કરીને રોજે રોજ 1 થી 10 લખવાની ટેવ પાડજો ચાલો બે એકડા અગિયાર એકડ વગડ બાર એકડ તગડ તેર એક
ગળચોંગળ ચૌદ એકણ પાછળ પંદર એકણ છગળ સોળ એકણ સાતળ સત્તર એકણ આઠળ અઢાર એકણ નવ્વણ ઓગણીસ બાગણે ને મીંડે વીસ. તો એકડેથી વીસ આપણે લખતા વાંચતા અને બોલતા શીખવાનું છે. ચાલો ચિત્ર ગણો અને સાચી સંખ્યા લખો. કેમ એવું લખવામાં આવે કે ચિત્ર ગણીને સાચી સંખ્યા લખો? કારણ હોશિયાર વિદ્યાર્થી પણ પરીક્ષા સમયે જલ્દી જલ્દી ચિત્ર ગણી લે અને પાંચની જગ્યાએ સાત, આઠની જગ્યાએ દસ થઈ જાય. કારણ મેં કહું છે, પેન્સિલથી લીટી કરતા જાઓ, ગણતરી કરો, પણ એમ એમ પેન્સિલથી લીટી કર્યા વગર ગણતરી કરવામાં ભૂલ પડે અને ગમે તે જવાબ લખાઈ જાય. મેં કહું છે ને, કાયમ માટે પેન્સિલથી લીટી કરવાની અને ગણતરી કરવાની, પછી એનો જવાબ લખવાનો. ચાલો ચિત્ર ગણીને સાચી સંખ્યા લખો. જો ચિત્રમાં આપણે કહ્યું શરૂઆતમાં બે, ત્રણ, ચાર, થોડા થોડા ચિત્ર લઈને આપણે ગણવાના એટલે આપણને આવડી જાય. હવે દસ સુધી આપણે શીખી ગયા છીએ, અગિયાર પણ શીખી ગયા, ધીમે ધીમે અગિયારથી વીસ શીખીશું તો વધારે ચિત્ર પણ ગણતા શીખવું પડશે. પંદર, અઢાર, ઓગણીસ, સત્તર, સોળ, અને એટલા જ કારણે પેન્સિલથી લીટી કરીને જ ગણતરી કરવાની. ચાલો ચિત્ર ગણીને સાચી સંખ્યા લખો. ચાલો ચિત્ર આપેલા છે એના સાચી સંખ્યા લખવાની છે. સાચી સંખ્યા ક્યારે લખાય? તમે આમ ગણીને જવાબ લખી દો તો ઉતાવળમાં ગમે તે લખાઈ જાય, પણ એને આપણે પેન્સિલથી લીટી કરવાની, ગણવાનું, મોટેથી બોલવાનું અને પછી એનો જે જવાબ આવે લખવાનું. ચાલો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. કેટલા છે? નવ. નવ વડે નવ. આ રીતે ચિત્ર ગણવાના હોય કે મીંડા ગણવાના હોય, આપણે પેન્સિલથી લીટી કરતા જવાનું, બોલતા જવાનું અને પછી એનો સાચો જવાબ લખવાનો. ક્યારેય આપણે ભૂલ પડે નહીં. ચાલો એક, બે, ત્રણ, ચાર,
पांच छ सात आठ कितना चित्र छे आठ आठ हाड़े आठ चार एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार कितना चित्र छे अग्यार धीमे धीमे आपने संख्या वधारता जवानो शुरुआत में बे त्रण चार सात पांच छ हवे तमे जुओ के आजे आपने अग्यार चित्र पण गण्या छे चलो एक बे त्रण चार पांच छ सात कितना छे सात चित्र छे तो आ रीते आपने पेंसिल थी लीटी करवानी ज अने पछी जे साचो जवाब आवे लखवानो चलो आज आपने स्वाध्याय पोथी में लखवानो छे बे एकड़ा अग्यार एने साथे तमने मैं कहूँ छे रोजे रोज आपने एक थी दस लखवानो एमां जेम जेम नवा अंक शीखता जाइए एमां उमेरता जाओ अने रोजे रोज बोलीने लखवानी टेव पाड़ो एने साथे चित्र गणवाना छे तो वालीश्रीए शुं करवानुं छे कि विद्यार्थीने नोटमां पेनथी आ चित्र दोरीने आपजो विद्यार्थी जाते गणशे अने एनो जवाब लखशे चित्र दोरवानुं काम वालीश्रीनुं छे पोताना बाळक माटे आपणे आटलुं तो करवुं पड़े कि चित्र दोरीने એને આપવાના છે અને એની પાસે ગણતરી કરાવવાની પેન્સિલથી લીટી કરીને અને પછી જે સાચો જવાબ આવે લખવાનો છે તો ચાલો આજના લેખન કાર્યમાં સ્વાધ્યાય પોથીમાં બેકડા અગિયાર ચિત્ર ગણવાના સાથે સાથે મેં જે તમને રોજનું એક ઘરકામ આપ્યું છે ને એ ગુજરાતી હોય કે ગણિત હોય રોજે રોજ અંક લખવાના છે અને ગુજરાતી હોય તો મૂળાક્ષર તો ચાલો ગણિત વિષયમાં આજે આપણે આટલું લખવાનું છે મૌખિકમાં જોઈ લઈએ મૌખિકમાં છે ગુજરાતી મહિનાના નામ અત્યારે કયો મહિનો ચાલે છે કાર્તક કાર્તક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આસો એક વર્ષ એના બાર મહિના એમાં ઋતુઓ ત્રણ આવે શિયાળો ઉનાળો ચોમાસું એક વર્ષના મહિના બાર ઋતુઓ ત્રણ ત્રણેય ઋતુમાં ચાર ચાર મહિના હોય શિયાળો ઉનાળો અને ચોમાસું શિયાળામાં કાર્તક માક્ષર પોષ અને મહા ઉનાળો ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ
ચોમાસામાં અષાઢ શ્રાવણ ભાદરવો આસો એક વર્ષની ત્રણ ઋતુ એ ચાર ચાર મહિનામાં વહેંચાયેલી છે. શિયાળામાં શું લાગે ભાઈ? ઠંડી. આપણે શું પહેરીએ? ગરમ કપડાં. ઉનાળામાં શું લાગે? ગરમી. આપણે કેવા કપડાં પહેરવા જોઈએ? કોટનના, અને કોટનના કપડાં પહેરવા પડે, અને એસી, પંખો અને ઠંડા પીણ, આઈસ્ક્રીમ, શરબત. જ્યારે ચોમાસામાં ક્યાંક ઠંડી લાગે, ક્યાંક ગરમી લાગે, પણ ચોમાસાની ઋતુ એ ખેડૂતો માટે સારી ઋતુ હોય છે. આમ તો એ ઋતુ રોગિષ્ટમાં કહેવાય છે. રોગો ઘણા બધા થતા હોય ચોમાસામાં. અસાદ આવે, કાદવ, કિચડ, રોડ પર ગાય અને કૂતરા ગંદકી કરી જાય, ત્યાં માખ બેસે, એ માખ આપણા ખાવા પર બેસે, એ ખાવાનું આપણે ખાઈએ, જળવટીના કેસ થઈ જાય. ત્રણ ઋતુમાં શિયાળો, ઉનાળો, ચોમાસું. શિયાળામાં પણ ઠંડી લાગતી હોય છે. લોકો ઘરમાં અને બહાર પણ તાપણા કરીને બેસતા હોય છે. શિયાળામાં લોકો બદામ પાક, ખજૂર પાક, વસાણા ખાતા હોય છે, ગુંદર પાક. ઉનાળામાં ગરમી લાગે, આપણને કેરીનો રસ બહુ ભાવે. કેરી કયું ઋતુમાં આવે? ઉનાળામાં. કેરીનો રસ ખાય ને બધા ઉનાળામાં. ઠંડા શરબત પીવે, આઈસ્ક્રીમ ખાય, ઠંડું પાણી પીવે, એસી, કૂલર, પંખા કુલ હોય. જ્યારે ચોમાસામાં એનાથી જુદું છે. વરસાદ આવતો હોય, આપણે બહાર જઈએ, છત્રી ઓઢીએ, રેઇનકોટ પહેરીએ, બને ત્યાં સુધી કાદવ કિચડમાં આપણે ગંદા ના થઈએ, આપણને શરદી ના થાય, બીમાર ના પડીએ, બધું ધ્યાન આપણે આપવું પડે. તો એક વર્ષ એના 12 મહિના એ પણ આપણને મોઢે આવડવા જોઈએ. કાર્તક, માગશર ગુજરાતી મહિનાના નામ છે. આ શું છે? ગુજરાતી મહિનાના નામ મોઢે બોલો. પહેલા તો પ્રશ્ન આવે કે એક વર્ષમાં ઋતુ કેટલી? તો ત્રણ. કઈ કઈ? શિયાળો, ઉનાળો, ચોમાસું. ચાલો, એક વર્ષના મહિના કેટલા? 12. તો એ 12 મહિનાના નામ આપણે મોઢે બોલવાના હોય છે મૌખિક પરીક્ષામાં. ચાલો, કાર્તક, માક્ષ, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. ચાલો, 12, ત્રણ ઋતુ, એક વર્ષના 12 મહિના એ આપણે શીખી ગયા. પણ એમાંય પાછા પ્રશ્ન આવે કે શિયાળાના કયા ચાર મહિના? કાતર, માક્ષર, પોષમાં. ઉનાળાના ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ. ચોમાસામાં અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. તો એક એક ઋતુના ચાર ચાર મહિના આપણે કરેલા છે, એટલે કે છે એક વર્ષ 12 મહિના, ત્રણ ઋતુ અને ચાર ચાર મહિનામાં વહેંચાયેલું છે. તો એ પણ આપણને મોઢે આવડવું જોઈએ. આ અત્યારે તમને જુનિયર કેજીમાં ખબર નહીં પડે, પણ જ્યારે તમે મોટા ધોરણમાં જશો ત્યારે આ બધું જ તમને કામમાં લાગશે. માટે જ્યારે જ્યારે મૌખિક પણ મેં શીખવાડતા હોય ત્યારે એ વિડીયોને ધ્યાનથી સાંભળવાનો, એમાંથી કંઈક શીખવાનું,
વલીશ્રીને પણ કહું છું કે જે મૌખિક કરવામાં આવે એના જ પ્રશ્નો તમે પણ ઘરે પૂછો, જેથી બાળકોનો માનસિક પણ વિકાસ થાય. મૌખિક પણ જરૂરી છે. મેમ જે શીખવાડે છે એ વિદ્યાર્થીને કેટલું આવડે છે, વારંવાર એ વિડીયો જોવાનો રાખો, એમ કરતાં પણ મૌખિક શીખવાનું જરૂરી છે. ચાલો આજે ગણિત વિષયમાં 2×11 લખવાના છે, સ્વાધ્યાય પોથીમાં સાથે ચિત્ર ગણવાના છે. રોજનું કામ મેં તમને આપી દીધું છે, 1 થી 10 લખવાના. જેમ જેમ નવું શીખતા જઈએ એ તમારે ઉમેરતા જવાનું અને લખવાનું છે. તો ચાલો ગણિત વિષયમાં આજે આટલું. હરિ ઓમ.